મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા ત્યારે આજે સવારથી સુરતમાં પણ પરિણામને લઈને રાજકીય પક્ષમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. રાજકીય પક્ષો દ્વારા પરિણામો જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા બે ત્રણ મહિનામાં જે પ્રકારે દેશમાં રાજકીય માહોલ જોવા મળ્યો તેમાં વિશેષ કરીને ઉત્તર પ્રદેશ અને પંજાબની અંદર રાજકીય ઉથલપાથલ થતી તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવીને પોતાના પક્ષનું વિજય થાય તેમના માટે પ્રયાસ કરાયા હતા. સુરતથી ઉત્તર પ્રદેશના સહપ્રભારીની જવાબદારી સુરતના પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાવાળાને સોંપવામાં આવી હતી. તેમને અવધ વિસ્તારની 71 વિધાનસભા બેઠકો માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે પરિણામના દિવસે જનક બગદાણા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થઈને પરિણામો જોવાનું આયોજન કરાયું હતું. તો બીજી તરફ પંજાબમાં આપ પાર્ટીનું પ્રભુત્વ જણાઈ રહ્યું હોય તેમ સુરત આપ પાર્ટી દ્વારા પણ પરિણામો જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ભાજપના સુરત કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકરો પરિણામ આવવાની રાહ જોઈ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.